દાદાનું એક સૂત્ર વ્યક્ત કરીને પછી પૂછું કઉ છું કે જેને આ સ્ત્રી ચારિત્ર ને જાણ્યું તે ભગવાન અને તે જાણીને પરમાત્મા ગણે સ્ત્રી ચારિત્ર જાણ્યું તે ભગવાન અને જાણી અને વિતરાગ રહે તે પરમાત્મા તો દીપકભાઈ આપની હાજરીમાં આજે અત્યારે જ નથી માગતા પણ આપની હાજરીમાં આ એક્ઝેક્ટનેસ અમારે જાણવું છે કારણ કે એનું કોન્વર્સ જે હોય ને આ સૂત્રનો કોન્વર્સ એવી રીતના રીતના નથી કહ્યું કે જેણે પુરુષ ચારિત્રને જાણ્યું તે ભગવાન અને જાણ એટલે આની અંદર મૂળ અમારો બધાનો ફોર્સ અમારા ઉપર આવે છે કે આ આ સાઈડ ઉપર કે અમારે આ જાણવું તો પડશે જ અને એટલે બીજી કોઈ જાણવા માટે બીજી કોઈ ઈચ્છા નથી માત્ર કે જાણી અને આપણા જેવું બનવું છે દીપકભાઈ એટલે આમાં અમારે અમે આપણા ચરણોમાં નમસ્કાર કરીને આ માગીએ છીએ દીપકભાઈ કે જ્યારે આપને

સ્ત્રીને સ્ત્રી રાખવામાં પુરુષ જવાબદાર છે અને પુરુષ જ વિષયની ભીખ ખલાસ થઈ જાય વિષયનો મોહ ખલાસ થઈ જાય આ વિષય શબ્દ સુધીની વાત લઈએ છે ત્યારે પુરુષનો પ્રભાવ એટલો બધો ઉત્પન્ન થાય છે કે સ્ત્રીને એની માટે પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે જ એની કપટની બારી બંધ થાય છે અને કે ક્યારે કે પુરુષે કોઈ પણ કાળે સ્ત્રીને કોઈ પણ પ્રકારના ઘાટમાં ન લેવી જોઈએ વિષયની યાચના તો ન જ કરવી જોઈએ કોઈ પણ પ્રકારના વિષયની પાંચ ગમે તે ઇન્દ્રિયા માટે દાદા બનાવે છે લાવો ને એક બે આપો બોલો માગે ભીખ માગે તો ખાવામાં લાચારી નથી દેખાડતા તો પાંચ ઇન્દ્રિયના સુખોમાં કેમ લાચારી દેખાડવાની હોય વિષયમાં અને એવો જયારે પુરુષનું ઉત્પન્ન થાય તો જ સ્ત્રીને પછી પુરુષ માટે પ્રભાવ ઉત્પન્ન થાય પ્રભાવ થાય પુરુષ પ્રત્યે અને આનો પ્રતાપ 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 એ ઉત્પન્ન થાય છે થઈ જ પછી કપટ નામની છૂટી જાય પછી પોતાના બધા જ પડદા છૂટા થઈ જાય છે પછી એનું કલ્યાણ થાય પોતાનું પણ પોતાનું પહેલું કલ્યાણ થાય છે પછી એનું કલ્યાણ થાય છે અને એટલે આમાં બ્રહ્મચર્ય બહુ જ મોટો પાઠ ભજવે છે શીલવાન શીલમાં બે સ્ટેપ આવે છે કે કસાય રહીત કસાયમાં લોભ કપટ માન એ બધું છૂટવું જોઈએ અને વિષયના પરમાણુ પણ છૂટી જવા જોઈએ આજે સ્ત્રીને સ્ત્રી સ્વરૂપે જોઈ ને ત્યારથી જ બધું બગડ્યું કહેવાય એને આત્મા રૂપે જુઓ કે છે ગમે તે પ્રકારે પણ પ્રકૃતિ ગમે તે પણ આત્મા રૂપે જુઓ અને આત્મા રૂપે રહો તમે એટલે આ આત્મ સ્વરૂપ વગર બ્રહ્મચર્ય સિદ્ધ થતું જ નથી એ ભાવનાનું ફળ છે પણ છેવટે તોય પણ ભાવના કરથી પાછો અહંકાર તો ઊભો રહી જાય છે એટલે આત્મ જ્ઞાન વગર અહંકાર ક્ષય થતો નથી અને પછી એ શીલ એ બ્રહ્મચર્ય બહુ ઊંચું ગણાય આત્મ જ્ઞાન સહિતનું અને એમાં પછી આ પ્રતાપ ઉત્પન્ન થાય છે બતાવતે પછી બંનેનું કલ્યાણ થાય પોતાનું અને સામાનું અને નહી તો આ પુરુષે પોતાનો લાભ ઉઠાવવા માટે સ્ત્રીને સ્ત્રી રાખી છે સ્ત્રીને હુંફ જોઈએ છે પુરુષ હુંફ આપવા જાય છે ખરો પણ લાભ ઉઠાવીને વિષયનો અને એ વિષય એમને ગમતો નથી એટલે જે કોમ્પ્લેક્સિટી ઊભી થાય છે એ એન્ડલેસ પ્રોબ્લેમ સર્જાય છે માથે આ પુરુષે આ લાભ ઉઠાવવાનું બંધ કરી દેવું છે એને હું ફરે છે તો ભાઈ પ્રેમ થી જીવન પૂરું થશે આ વિષય અરે તે દાદા કહી દીધું બંને બંનેને તાવ ચડે તો જ દવા પીજો એક ને ચડ્યો હોય બીજા ના ચડ્યો હોય તો આ દવા પીવી જોખમ છે બોલો આટલું જ આટલું જ દાદા બોલો પરણેલાઓને પણ મોક્ષ ના ટ્રેક ઉપર નિરંતરાય પણ પહોંચાડી જવા માટે નિરંતરાય પણ જવાય એવો રસ્તો ખુલ્લો કરી આપ્યો છે અને ખરેખર કે આ વિષય છૂટ્યો ને એક લાચારી દાદા કે એક વખત હીરાબાઈ અમારું અપમાન કર્યું હોય ને તો આખી જિંદગી અમે કટ ઓફ શું કામ તો કે હવે આ મો કરવા જેવો નથી અને એવું જાગ્રત 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 સ્થિતિમાં પોતે રહેતો હોય તો જ પછી એનું આ મોં સંસાર સુખનો મો ખલાસ થાય અને પછી સામાનો પછી વાર નહીં લાગે આપણા દોરડા છૂટી ગયા ને એની તાકાત નથી ખેંચી શકે આપણે જાળી રાખ્યું છે પછી પછી પેલી આમ નચાવે એટલે આપણે નાચીએ આપણે નચાવીએ એ નાચે એ રમત ચાલુ જ રહે છે એકનું છૂટી જવું જોઈએ પુરુષને છૂટી જવામાં સહેલું છે ઘણું બધું સહેલું છે અને અમને પછી વાર નહીં લાગે બહેનોને એટલે આ દાદા એવા થયા ચારિત્રવાન પુરુષ એટલે જબરજસ્ત લોકોનું કલ્યાણ કરી શક્યા નિરુમા એવા થયા કે પુરુષો સ્ત્રીઓ બધાને પ્યોરિટીથી ખૂબ આગળ લઈ ગયા મારે એ જ રસ્તે આગળ જવાઈ રહ્યું છે કે જેથી કરીને બધું જેટલી પ્યોરિટી એટલું બધું કલ્યાણ થશે પણ આ છે કે એની પાછળ આટલું છે કે આપણું પ્યોરિટી 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 માગે છે અને એમાં પછી એ પ્રકૃતિનો પ્રકૃતિનો દોષ નથી એ કહે ને કે જેમ એ ભરેલો માલ જ છે પણ એમને એ કેવી રીતે એમાંથી પોતે આત્મા રૂપ રહેવું પણ આપણી દ્રષ્ટિમાં આત્મા આવે તો પછી આત્મા રૂપ રાખી શકીએ ને અને આપણે આત્મા રૂપ રહી શકીએ ને એટલે આપણો પોતાનો ભાગ આટલો આવે છે આત્મા સ્વરૂપે થાવ આત્મા સ્વરૂપે જુઓ પછી આ અપેક્ષા ના કીધું અપેક્ષા રાખે છે ને પુરુષની પુરુષ પણ જ નાખે સ્ત્રી માટે અપેક્ષા રખાતી હશે સ્ત્રી પાસે કે તું મારું આટલું કરી આપ ખલાસ થઈ ગયો પુરુષ પછી કસાઈ ગઈ નાક પછી પેલી ખબર ના પડે આ એ પ્રકૃતિ વણાયેલી છે એને ખબર નથી પડતી કે હું આમ કરું છું એ થઈ જાય છે પણ આનું અને એ જો આનું આનો અપેક્ષા બંધ થતી જાય પુરુષની આ તો બહુ સ્થોળ એક અપેક્ષા શબ્દ લઈએ છીએ ઘણું બધું સૂક્ષ્મ લેવલે જવાનું છે આટલું જો બંધ થાય ને તો બહુ પ્રભાવ ઉત્પન્ન થાય એમ નેમ પુરુષ પ્રત્યે સ્ત્રીનો પ્રભાવ ઉત્પન્ન થાય ગો આ કેવા છે ધની મારી માટે અપેક્ષા નથી રાખતો અને અપેક્ષા નથી રાખતો બોલવાની જરૂર નથી જ્યારે જ્યારે ધારો કે ચા બનાવવાનું કીધું હોય કે તું ચા મારી બનાવી લાય અને કલાક પછી ના આવીને તો અક્ષરે બોલ્યા વગર તો ફરીથી કહો છો કે ચા બનાવો તો મને થોડીક પીવી છે અથવા તો પછી બીજું કામ મુખવાસ કરીને પછી બીજા કામમાં પડી જાવ પછી એને બે દિવસે રિયલાઇઝ થાય કે મેં કંઈક ચા માગી હતી ભૂલી ગઈ આ તો ના રિયલાઇઝ થાય ને તોય વાંધો નથી પણ તમે તમારું જો આવું રાખ્યું અપેક્ષા વગરનું જીવન તો એ એક વખત બે દિવસે ચાર દિવસે બાર દિવસે પ્રભાવ ઉત્પન્ન થતો જાય આજ સુધી બધું પ્રભાવ ખલાસ કરી નાખ્યો છે ધોવાઈ ગયો છે હવે ધોવાઈ ગયેલા માલમાંથી પાછી કમાણી કરવાની છે તો કમાણી કરતા 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 અને એવું જો છ છ મહિના જો કક્ષુ માગ્યું ના હોય ને અને એકાદ વખત કે મારો જરાક ગરમ નાસ્તો બનાવજો ને બહુ ભૂખ લાગે છે તો ઉભા પગે બનાવી આપે આ તો કેટલું કચકચ કર્યા પછી કે છે તું બસ સવારનો પૂરમાં જાપ મુક્તિ ગરમ નાસ્તા તે નથી એને જ ગાંઠિયા ને એને ચેવડો ચાર ચાર દાડાનો આઠ આઠ દાડાનો વાસી ખોડા કરે એટલે આમ જોયા કરે એ ધીમેથી અંદર અસડ આમ જતી રહે પુરુષનો પ્રભાવ બોલા આ સ્થોળ દાખલા ઉપર તેમજ આવવાનો કે કઈ પણ માગણી કરીને પુરુષનો પ્રભાવ ખલાસ થઈ ગયો અને આ સુખને માટે માંગણી પેટને માટે ભૂખને માટે માંગણી અને આ જ પુરુષ પોતાનું પુરુષાર્થ પુરુષ પદ ગુમાવી રહ્યો છે ને તો સ્ત્રી તો બધું એની માટે તો એ બિચારી આવી છે જન્મે તમારે તમારા જીવનમાં પર્યા તારથી મરતા સુધી તમારી સેવા કરવા તો આવી છે દિલથી કરવી છે ને જેમ તમે માગો ને એટલે કંટાળે જેમ માગો એમ કંટાળે પછી ત્રાસ લાગે કે આ માણસ છે કે હેવાન છે પછી અંદર ચિતરે નાનું હોય ત્યાં સુધી જાનવર જેવું કે પછી મોટું થાય એટલે હેવાન જેવું કે બોલો આપણો પ્રભાવ તૂટી કેમ ગયો આપણે માગ્યું કશું કઈ જોઈતું જ નથી તો પછી પ્રભાવ શરૂ થાય છે આપણે પછી આ જ વાત ને કે જેને કંઈ જોઈતું જ નથી એને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રગટ થાય છે કંઈ જ જોઈતું નથી વિષય કોઈ પણ ઇન્દ્રિયોના સુખના વિષય જોઈતા જ નથી કોઈ પણ પ્રકારનું માન અહંકારનું સુખ જોઈતું જ નથી કોઈ પણ લક્ષ્મી નું કોઈ પણ જોઈતું નથી આ તો કોઈ પણ પ્રકારની જેને લાલચ નથી પણ પૂતગલ પરમાણુમાંથી સુખ માત્ર જોઈતું નથી ઉત્પન્ન થાય છે આ તો પૂતગલનું પૂતળું આવડું મોટું અને પાછું મિશ્ર ચેતન એની પાસે માગો એટલે શી હાલત થાય તમારે માણસ ખલાસ થઈ જાય અને આખી દુનિયામાં આ જ માર ખાધા જ બધા પુરુષોએ સ્ત્રીનો દોષ નથી એની જગ્યાએ કરેક્ટ છે આપડી ભૂલ થઈ છે આપણે આ ચારસો ચાલીસ વોટ હોય ને પછી આંગળી અરે નજીક આવો ને તોય તમે ચોંટી જાઓ મરી જાઓ એની એટલી બધી ઇફેક્ટિવ હોય છે તો આપણે એમાં ચેતવું જોઈએ કે આની સાથે કેવી રીતે રહેવું એટલે જેમ ચારસો ચાલીસ વોટ સાથે કામ કરતો હોય ને છતાં શોખ ના લાગે ને ભગવાન કહેવાય એના જેવી વાત થઈ લે મેં તમે સળગી જાય ને બિચારો એવું આ શક્તિ છે જબરજસ્ત શક્તિ છે પણ વિભાવિક શક્તિ વધી ગઈ છે અને પછી ફરશે એટલે કલ્યાણનું કામ જબરજસ્ત કરી શકશે પણ આપણે એને શક્તિ રૂપે જોવાના એટલે માતાજી નમસ્કાર કરવાનો કે શિવ એ પુરુષ સ્વરૂપ છે અને માતાજી એ શક્તિ સ્વરૂપ છે એ શક્તિ સ્વરૂપ ને જ એ શક્તિઓ પછી શિવની ભક્તિ મારે છે શિવની સેવા મારે છે શિવ શિવ રહેવું પડે શિવ જીવ સ્વરૂપ થયો અને મોહ સ્વરૂપ થયો એટલે જીવ સ્વરૂપ થયો કહે મોહ ઉભો થાય એટલે જીવ સ્વરૂપ થયો અને એ પછી શક્તિઓ બધી સહકાર તોડી નાખે પછી વિમુખ થઈ જાય ક્યાં બગડ્યો હવે આને ટેકો ના અપાય આ બહુ જ સ્થૂળ લેવલે વાત લઈએ છીએ પણ ઠેઠ સુધી અડે છે બોલો પરમાણુ અને ચેતન વચ્ચે પણ અડે છે અને પુરુષ અને સ્ત્રી વચ્ચે પણ આવી વાત અડે છે બોલો હવે જ્યારે જયારે સ્ત્રીમાંથી પુરુષ સ્ત્રીનો મોહ ઓછો થતો જાય એ ક્યારે બની શકે તો પૂતગલ હાથમાં ચેતન થઈને પરમાણુ સાંધા છોડતો મોહ છોડતો જાય ને તો કે આ જેવું છે કનેક્શન એવું આ પણ કનેક્શન છે અને જે જે પૂતગલનું જ છૂટ્યું જેમ સ્ત્રીમાંથી પોતે છૂટ્યો તો ભગવાન થઈને ઉભો રહે અને પરમાત્મા થઈને ઉભું રહે તો એક્ઝેક્ટલી અહીંયા પણ એ જ છે કે જેટલું પરમાણુ માંથી છૂટ્યો આપણા પરમાણુ એવા છે વિનોદ ના પરમાણુ મોહના લઈને આવેલા છે અને એ પરમાણુ આ કામ કરી રહ્યા છે તમે એમાં છૂટો અને તમે જ્ઞાને કરીને એ પરમાણુ ખલાસ કરતા કરતા કરી નાખ્યા તો ભગવાન થઈને ઉભા રહેશો વિષયના પરમાણુ ખલાસ થઈ ગયા મોહના પરમાણુ ખલાસ થઈ ગયા કશાયના પરમાણુ ખલાસ થઈ ગયા તમે ભગવાન થઈને ઉભા રહેશો એટલે પછી આગળ વધીને પરમાત્મા થઈને ઉભારે છો એટલે અહીંથી જ છે ચોખ્ખું કરવાનું અને થોડું પણ સમજી લેવું છે દાદા કે અમે બુદ્ધિથી સમજી ગયા પછી દર્શનથી સમજી ગયા પછી જ્ઞાનથી સમજી ગયા અને કેવા જ્ઞાનથી સમજી ગયા બધું બધું સ્ટેપિંગ જોઈ લીધું વિચારીને પેલા સમજી ગયા વિચારણા આખું કરી એટલે બધે સ્ટેપે આ સ્થૂળ વ્યવહાર આપ લેનો ત્યાંથી માંડીને સૂક્ષ્મતમ સુધી સમજી અને પછી મુક્ત થઈ ગયા કે હવે હવે અમારે આ કોઈ પ્રકારે ઘાટમાં લેવા નથી સ્ત્રીઓને કોઈ લાભ જ લેવો નથી કોઈ પરમાણુ માત્રનો લાભ લેવો નથી કંઈ જોઈતું જ નથી મને ત્યારે પછી બધી સિદ્ધિઓ પ્રગટ થઈ બે કલાકમાં આખા અનંત અવતારમાં જે ફેરફાર ના થાય બે કલાકમાં ફેરફાર કર નાખે એવું વિજ્ઞાન પ્રગટ થયું હવે એમને તો કેટલાય અવતારોની સાધના ના ફળ રૂપે બની ગયો આપણે આ સિદ્ધાંત જાણી લઈશું તો આપણને વાર નહીં લાગે ટુ એસ પ્લસ ઓ એમને શોધકા કેટલાય પરમાણુ આમ કરતા કરતા પાણી બનાવ્યું હોય દાખલા તરીકે એના જેવું જયારે આપણે તો એ રેડીમેડ સિદ્ધાંત આપે છે કે આવું ગોઠવો આવો રિઝલ્ટ ભોગવો અને આપણી એટલે માટે આપણી પાંચ આજ્ઞા છે ના કીધું ડિસ્ચાર્જના ગોળાને છૂટો કેવી રીતે રાખવો એ જ આપણી પાંચ આજ્ઞા છે ડિસ્ચાર્જમાં મોહ હોય તો મોહ મળ્યું છે આપણને ચોખ્ખું કરતા જવાનું છે અને એ જ આપણો આ ભો નો પુરુષાર્થ છે કે નહીં કોઈ વ્યક્તિ પરનો આટલી અપેક્ષા ના રહે આટલો મોં ના રહે આટલું કોઈ પણ પ્રકારના સુખની ભીખ ના રહે તો વિષય સુખ નહીં પણ માનની ભીખ ના આવી છે મારા પૈસાની ભીખ ના આવી છે મને કંઈ પણ મળો એ ભીખ જ ના આવી છે તો આજ પછી આટલું એક બઉ જો કાઢી નાખ્યો પણ આ નું વ્યવસ્થિત ચૂકેલું છે કોના ખભે ચડવું ને કયા શમશાનમાં બળવું ત્યાં સુધી જો વ્યવસ્થિત ઘડાયેલું હોય તો શેને માટે આપણા જીવનમાં કંઈ પણ માગણીઓ રાખીએ આપણે અને છતાંય માગણીઓ રાખવી નથી એવું નહીં વિનોદભાઈ નું ઊભું થશે પણ તમારે ના થવું છે અને તમે એને પણ ભાગાકાર કરી શકો છો કે આમાં શું સુખ છે માટે માગો છો દાદા કે છે ને અમારા હે એમ પટેલ અમારી આજ્ઞા વગર એ શબ્દ બોલી ના બોલે આપો હા અમે કહીએ કે જાઓ કહો તો પછી કે એટલું બધું એમને સ્વશ થયા છે પટેલ પણ અને આપણે તો ઘણું નક્કી કર્યું આજે બોલવું જ નથી તોય બફાઈ જાય એટલો બધો પરવસ થઈ ગયો છે આપણાથી આપણે ધીમે ધીમે આ માલ એવો થવો જોઈએ કે આમ બતાડો ને એટલે પાછો જ ફરી જાય અને એને જ મોક્ષના ધ્યેય નો સાચો માર્ગી કહેવાય કે સહેજ મોક્ષના ધ્યેય થી હોય અને બતાડીએ એટલે તે જ ઘડી આમ પડતું મૂકી દે તો એ સાચો મોક્ષના ધ્યેય પર ચડ્યો કેવાય વૃત્તિઓ જે બિલીવ છે ને એ તરત છૂટી જાય કે ના આપણે મોક્ષ નો ધ્યેય આપણે સ્ત્રીઓને જીતવી નથી ભગવાન થવા માટે કે સ્ત્રી ચરિત્ર જાણીને ભગવાન થવું છે એવી વાત એ નથી પણ તમે આ અંદરનો કચરો ચોખ્ખો કરતા જાવ છો ને તો આ બધું વિજ્ઞાન ખુલ્લું થશે એમ પછી એક વિજ્ઞાનનો વિભાગ છે સ્ત્રી ચારિત્ર આના ક્રોધમાન એ લોકો બધું એટલે મને જે અત્યારે ઊભું થાય છે ને તે આના આધારે કે મને તો આવું કોઈ દાળ મેં જોયેલું જ નહીં આવું જિંદગીમાં હું તરફ ગયો મેં દ્રષ્ટિ જ નથી માંડી છતાં એ વિજ્ઞાનનું હવે ખુલ્લું થતું જાય છે અને રૂમાનું ખૂબ જ બધું જ દ્રષ્ટિને ચશ્મા હેલ્પ કરે છે મને પણ હા એનું મૂળ કારણ આ છે કે આત્માનું આત્મા તરફ ચાલતા 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 આત્મા સુધી પહોંચો તો આખી દુનિયાના વિજ્ઞાન પ્રગટ થાય એવું છે અને જેને પૂતગલનું કઈ જોઈતું જ નથી એ માનું છું તમે શું અંદર પણ કઈ જોઈતું જ નથી હવે આપણે લિસ્ટ બનાવો શું શું જોઈએ છે પછી એમાંથી નીકળી જાઓ આજે કંઈ અહીંથી ઉઠાડીને ખસેડે તો મારી તૈયારી છે આજે કાઢી મૂકે તૈયારી છે આજે આ થાય તો તૈયારી છે આ થાય તો તે છે બધી તૈયારી કરીને પછી પણ જેને જેને કંઈ પણ અડવાનું છે તે હું છું જ નહીં અને હું જો છું હું જે છું ત્યાં આ દુનિયાની કોઈ વસ્તુ અડી શકે એમ નથી એ જ પદમાં આવવાની વાત છે એ પદમાં આવી ગયા ને પછી પછી તમને પછી બધું જ વિજ્ઞાન ખુલ્લું થતું જાય છે અને બીજાના દોષ જોવા તે વિજ્ઞાનની શરૂઆત જ કેવી રીતે થાય દાદા ઠોકી ઠોકી કીધું કે બીજાના દોષ જુઓ છો ત્યાં સુધી વિજ્ઞાન ખુલશે નહીં કે પોતાના દોષ જોવાની શરૂઆત થાય બીજાને નિર્દોષ જોવાની શરૂઆત થાય કે ગમે તે બન્યો દાદા ભગવાન કહે છે બીજાનો દોષ તો નથી જ દોષ તો મારો જ છે ત્યારથી વિજ્ઞાનનું શરૂઆત થાય છે હંડ્રેડ પર્સન્ટ સામાન્ય ગુનેગાર ન ઠરાવે હંડ્રેડ પર્સન્ટ અને પોતાની ભૂલનો તપાસ કરે ત્યારથી વિજ્ઞાનની શરૂઆત થાય છે કે ગમે તે બન્યું નિમિત્ત છે નિર્દોષ જ છે ત્યારથી વિજ્ઞાનની શરૂઆત થાય છે પછી વધતા વધતા એબ્સોલ્યુટ સુધી પહોંચાશે પણ આપણે રસ્તો જ આ છે કે ભાઈ દાદા સિનેરી જોવાની ગમે કરું નહીં પેલા પૂછું તું સિનેમા જોવાનું જોવા ગમે કરું તો હમણાં તો ઘણા વખત ગયો નથી પણ આમ જતો જોતો પછી કે છે કે આ સિનસિનેરી જોવાનું ગમે સિન્સે તો હા સારું લાગે કુદરતી સિન્સીનરી જોવાનું ગમે અને કે આ વિષય માંથી દેખાય અમે ભોજનાલયમાં પૂરણ થાય શૌચાલયમાં ગલન થાય અને શુદ્ધ આત્મા પૂરણ ગલન ને શુદ્ધ આત્મા અમને કશું ફેરજ ના પડે કે છે પછી કે તને કોઈ સ્ત્રી જતી હોય તો સ્ત્રી દેખાય ખરી સ્ત્રી જ દેખાય સ્ત્રી દેખાય તો આત્મા ગયો છે કે

અને એવું કેવું સચોટ રીતે મહી ઉતરી જાય કે પછી તમને એ ચાલુ જ થઈ જાય એ લિંક લાઈન થઈ જાય એની પાછળ આપે કહ્યું કે આપનો કસો પુરુષાર્થ નતો માત્ર સિન્સિયરિટી રાઈટ કે શું હતું કે આપને જ્ઞાનીનું એક વાક્ય જે અમને બધાને પણ અડી અડી રીતે પહોંચ્યું છે ડાયરેક્ટલી નહીં તો એ અથવા તો ડાયરેક્ટલી પણ કહ્યું હોય તો પણ એની અંદર શું છે દીપકભાઈ કે એવું એક્ઝેક્ટ ઇમ્પ્રિન્ટ થઈ જાય કે ફરી પછી એનો ઉપયોગ ચાલુ જ થઈ જાય એટલે આ દાદાનું વાક્ય એટલે બીજું કશું જ નથી અહીંથી મુંબઈ જવું હોય તો મુંબઈ પહોંચવાના માઇલ સ્ટોન છે રસ્તાનું માર્ગદર્શન છે છે રસ્તાના નીકળી જવાના રસ્તા એમ એ પહોંચવા મુંબઈ કેવી રીતે પહોંચવું એ સિવાય એમની વાતમાં કોઈ છે જ નહીં તમે આત્મા છો આત્મા રૂપ થાવ એ જ એમનું વિજ્ઞાન છે અને આત્મા રૂપ થઈને આત્મા રૂપ જગતને જુઓ એ જ વિજ્ઞાન છે આત્મા થવા માટે બધા શબ્દો છે એમની પાસે એની ગમે તે વાણી વાંચીએ ને હવે આમાં હમણાં બચવેલાનો પ્રશ્ન આવે છે કે આ શું કહેવા માંગે કે એકસો આઠમાં પાને પુરવાર બારમી આપતા તમે ખ્યાલમાં રાખજો હ તો દાદા મારે ખ્યાલમાં રાખો તમે ખ્યાલમાં નહી ખ્યાલમાં રાખનારો રાખશે એટલે કે આત્માને આત્મા રૂપે રાખવા માટે કેટલું બધું ગમે એ પોતે ખરેખર તો બે રીતે છે આપણને જેટલું પકડાયું એટલું હાચું પણ પોતાનું તો આત્મા પણ છોડતા જ નથી જો દરેક વાતોને એન્ડમાં જોશો ને દાદા એ ઘણું બધું સ્ટડી કરીએ ત્યારે જડે આપણને એ દાદા કે છે અમે જ્યારે એક વાત કહેતા હોઈએ ત્યારે તમારી વાત તમે પકડી રાખો એનું નામ ખેંચ કહેવાય અમે કહીએ કે આ વાત બરોબર નથી આમ જ સાચું છે તોય તમે તમારી આર્ગ્યુમેન્ટ કર્યા કરો અને પાછી તમારી વાત સાચી ઠરાવો એ ખેંચ કહેવાય હવે આગળ કે છે કે તમે જાણો કે વિનોદ ખેંચ કરે છે તો તમે આપણા કાયદામાં છો એમ કરીને દાદા પોતાનો આત્મા જોવાનું છોડતા નથી દરેક સ્ટેજે દાદાનું જોશો ને આખા એમાં તો તમે આત્મા છો અને આ ખેંચ ઉભી થાય છે એ ભરેલો માલ છે અને તમે એને જુઓ તો તમે આત્મા થશો તમે જો તમે જાણકાર છો તો તમે જવાબદાર નથી ભરેલા માલના અને એ દ્રષ્ટિ એમને વર્તે છે એ દ્રષ્ટિ એમની વાણીમાં નીકળી જાય છે એ દ્રષ્ટિ આપણે પકડવાની છે અને ધીમે ધીમે આપણે એવું વર્તવાનું છે અને એ થવા માટે જ બધી વાતો છે આખી જો તમે ગમે તે વાંચો ને દાદાને ચંદુભાઈ નામ છે તમે એમાં ના પડશો ચંદુભાઈ દરેક રૂપે દરેક અવસ્થામાં તમે આત્મા રૂપ થૂપ ના થાવ અને એ જ આખું જો ધ્યેય હોશે આપણો હોવો જ જોઈએ એ હોય તો પછી આપણે પહોંચી વળીશું એટલે શું જેમ ધંધા માટે પૈસા કમાવા એ માટે ધંધો કરે છે નહીં કે સવારના પર જવું છે પાછું આવવું છે ગ્રાહક ને શાંતિ થાય એની માટે ધંધો કરે છે એનો ultimate ગોલ હોય છે કમાવવું એવો આપડો પિતરાગતા ultimate ગોલ છે આત્મ અનુભવ ultimate goal છે આત્મ સાક્ષાત્કાર થયો છે હવે આત્મા નો સ્પષ્ટ વેદન ultimate ગોલ છે અને એ થવા માટે આપણે આ સત્સંગ કરીએ છીએ એ થવા માટે પાંચ આજ્ઞા પાડીએ છીએ થવા માટે ફાઇલો નિકાલ કરે છે થવા માટે એડજસ્ટમેન્ટ લઈએ છીએ અથડામણ શું કામ ટાળવી છે મારે આત્મા થવું છે શું કામ મારે ભોગવે તેની ભૂલ સ્વીકારવું છે તો મારે

કયું કપટ છે કે જે આ આ સંસાર પરપેચ્યુટ જ કરાવે છે આ વ્યવહાર જ આ સ્ત્રી પુરુષનો વ્યવહાર ચાલુ જ રાખે છે પોતાનું કંઈક હશે ને આપ આપણે વાત કરીએ એટલે શું એને કયું કપટ છે એટલે આમાં મૂળ મૂળ શું થાય છે કે પુરુષ પુરુષને પુરુષ વેદ કહેવાય છે જેમ સોળ કશાય કીધા ને ચાર અનંત અનુબંધી ચાર અપ્રત્યાખ્યા ચાર પ્રત્યાખ્યાની ચાર સંજવલન પછી નવ નો કશાય કહેવાય છે નવ નો કસાયમાં પુરુષ વેદ હોય છે એપો ગાંઠ લઈને આવેલો છે અને એ ગાંઠ પુરુષને સ્ત્રી માટે આકર્ષણ કરાવે છે કે સ્ત્રીને પ્રત્યેનું આકર્ષણ કોને થાય છે આત્માને થઈ શકતું નથી અહંકારને પછી થાય છે પરમાણુ જ પેલું કરાવે છે અને એ થવાનું હવે ત્યાં ज्ञानीને જાગૃતિ હોય કે આ પુરુષના વેદને ખલાસ કરો એટલે પુરુષને સ્ત્રી છે કેમ દેખાય છે કે આપણો ચશ્મો દેખાડે છે આપણને કે આ સ્ત્રી છે અને એ પુરુષવેદ અને પછી પછી કષાયો એ કષાયો ની બળતરા માંથી સુખ વિષયના આધાર લેવા જાય છે બળતરાની ઠંડક છે નથી કરવી કશાય પોતે જ બળતો અગ્નિ છે બળતો અગ્નિ છે અને એ અગ્નિને ઠારવા માટે વિષયનું સુખ લેવા જાય છે બસ આ સંસારનું કારણ છે એ વિષય અને વિષય ભોગવતી વખતે એ જ કષાયો છે પોતે ભોગવતો નથી એટલે કસાયો થી વિષય કસાયો બીજ છે વિષાય ફળ છે અને ફળનું બીજ પાછું ફળ ભોગવતી વખતે પાછું બીજ કસાય નામનું ઉત્પન્ન થાય છે અને કસાય અને વિષય બંનેનું કારણ અજ્ઞાનતા છે અજ્ઞાનતાથી અજ્ઞાનતાનું મૂળ સ્વરૂપ કહેતો સેલ્ફ ઇગ્નોરન્સ એટલે હું આમાં ક્યાં છું એ પહેલું સ્ટેપ આવે છે પછી તો કે આ આકર્ષણ જેને થાય છે એ તો પેલા પરમાણુનો હિસાબ છે માટે બે પાંદડે ઉખડીને ફેંકી દો અને કોની માટે થાય છે કારણ ખોખા માટે પોતે તો આત્મા છે બટ આ ખોખા ઉપર મોહ દ્રષ્ટિ તો ખોખાનું સ્વરૂપ તો શું છે ચામડી કાઢી નાખે તો દેખાય કાપી નાખે તો દેખાય અને પોતે છે નહીં પોતે આત્મા છે બટ આત્મા રૂપ જોઈને આપણા પરમાણુ નિકાલ કરવાનો છે એટલે જેમ જેમ આપણા પરમાણુ ખાલી થતા જશે પુરુષ વેદ પછી એમાં પછી વિષયની ગાંઠ હવે આ પુરુષ વેદ એક હોય છે પછી ગયા ભાવમાં મનમાં ગાંઠ લઈને આવેલા છે કઈ કલ્પનાઓ કરી કરીને બિલીફના આધારે વિષયમાં સુખ આવશે મજા આવશે ભોગવવું છે ભોગવવું છે શું ભોગવું તો હું પુરુષ છું આ ભોગવાની સ્ત્રીને ભોગવવાનું સાધન માની ચૂક્યો છે અને એટલી ગાઢ માન્યતા ઘુસી ગઈ છે અને એ ગાંઠ માન્યતામાંથી પેલો ભોગવવાનું ફૂટ્યા જ કરે ભોગવી લઈએ મજા આવશે ભોગવી લઈએ મજા આવશે હવે એ છેદ ઉડાડ્યા કરવો પડે આખી બિલીફ ગાંઠ તોડવાની છે આ વિચાર આવે છે વાણી બોલાય છે વર્તન થાય છે અને વર્તન માં જે બધું આડી અવળી વસ્તુ કરી નાખે ને વેબસાઈટ જોઈ લે કે પેલું ચોપડીઓ વાંચી લે કે કંઈક મેગેઝીનો અને કંઈક બધા આમ કંઈક મૂવી ખરાબ જોઈ લે બધું એ બધું તો ડાળા પાંદડા કહેવાય ગાંઠ વિષયની પડી છે અને ગયા ભૂમાં એવો ભવ ભૂમાં તોડી જ નથી અને ગાંઠના આધારે પાછું આકર્ષણ તૈયાર કરે છે એ ગાંઠ તૂટ્યા પછી પાછું પુરુષ પુરુષને સ્ત્રી વેદ ઉભો તો એ ખાલી કરતો 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 કશાય રહિત કશાય કોને કહેવાય છે કે ચા મારે પીવી છે ને ચા નું સુખ લેવું ને કસાય કહેવાય છે ચા શબ્દ પણ પણ કોઈ સુખ લેવું કારણ કે ઇન્દ્રિય ઇફેક્ટિવ છે ઇફેક્ટમાં અહંકાર ને અહંકાર એટલે આત્મા થી વિમુખ થયેલો છે એટલે સુખ ખોળે છે ભૂખ્યો અને ભૂખ્યો સુખ ખોળે છે એટલે મને મજા આવી પછી એ મજા આવી એટલે કપટ ને લઈને અહંકાર ઉભો રહ્યો છે અને અહંકાર પછી લે છે સુખ એટલે લોભ કહેવાય છે એટલે લોભ કપટ અહંકાર અહંકાર પછી માન આવી ગયો હું છું એટલે માન આવી ગયો એટલે માન કપટ અને લોભ એટલે ક્રોધ માનમાં એ લોભ થઈ જ ગયા એટલે એક પણ વિષય નું સુખ લેવામાં કષાય ઉત્પન્ન થઈ જ જાય છે કસાયોજ વિષય નું સુખ લેનારા છે પોતે લેતો જ નથી પોતાને અજ્ઞાન છે એટલે મને મળ્યું એવું માને છે પોતે લેતો ને કશાય લે છે હવે ત્યાં પોતાની જાગૃતિમાં આવવાનું પેલું સ્ટેપ કે હું કોણ છું મારે જરૂર નથી અને આ લેનારા છે પછી ત્યાં એને કહેવાનું કસાય કસાયોનો માલિક અત્યારે દીપક શબ્દ વાપરીએ છીએ અહંકાર છે રોંગ બિલીફ વાળો કે તું પ્રતિકોણ કર નક્કી કર એટલે આપણા તરફનું આ પુરુષને આ બધું તોડવું પડે વિષયની ગાંઠ તોડવાની હવે વિષયની ગાંઠ મનમાં લઈને આવેલા છે

વિષય થયું છે અને એ આખો નિર્વિષય થાય એવો આપણો પુરુષાર્થ એને અટકણ થઈ ગઈ કહેવાય કહેવાય છે એક બિલીફ હજારો ગાંઠ કહેવાય પછી હજારો ને અટકણ કહેવાય એવું થઈ ગયું છે આ કોમ્પલેક્સિટી એ અટકણ સ્વરૂપે વિષય થઈ ચુક્યો છે અને એ અટકણ આખું ભાન જાગૃતિ એ વિષય ના ફૂટે માલ એટલે બધું ગોન થઈ જાય છે

એટલે આ તો વિષય પૂરતો કશાયક જાય છે બીજા બધા કશાયો હોય છે એટલે બીજી બાબતમાં પણ પણ જેને એક વિષયની ગાંઠ તોડતા આવડીને એ ઘણા બધા દોષોને ચોખ્ખું કરવાની શક્તિ ઉત્પન્ન થઈ જાય છે ને એક ગાંઠ તોડવાથી એક જ એક શાક વઘારતા આવડે ને બધા શાક વઘારતા આવડી શકે ને એવું આ એક ગાંઠ તોડે આવડીને એની પાસે સિદ્ધાંત ઊભો થાય છે અને સિદ્ધાંતથી બધા જ કચરા સાફ કરવાની જાગૃતિ વધી શકે છે પ્રગટ થઈ જાય છે પછી હાથી ઉપર ચડીને રાજા જતો હોય તો એને સૈનિકો મારવાની કે વિષય નું સુખ લેનારા જ કશાયો છે વિષય નથી જોયતો એટલે કશાયો પાછા ફર્યા એટલે અને અજ્ઞાન આપણું તો અક્રમ વિજ્ઞાન છે અજ્ઞાન ઉડે છે પેલું મૂળ અજ્ઞાન તૂટે છે બોલો જે દુનિયામાં ગમે તેવું બ્રહ્મચર્ય પાળનારો હોય પણ એની પાસે મૂળ આત્મા નું જ્ઞાન નથી એટલે મૂળ આત્મચર્યા એને જ કહેવાય છે અને આત્મચર્યા હોય તો અકષાય અને નિર્વિષય પદ હોય જ એટલે આપણે દાદા એ આત્મા તરફ જાઓ એમ પણ કહ્યું અને આમાંથી પાછા ફોર પણ કહ્યું એટલે બે રીતે આત્મા તરફ જઈએ છીએ આપણે એટલે આપણી માટે આ ગાંઠ તોડવી આપણા મન બુદ્ધિ ચિતંકાર ને ચોખ્ખા કરવા

બેનોને છે ને તમારી પાસે આવતા ડર લાગે એટલે સમજી જાઓ કે બધો કચરો છે હજુ ડર લાગે તો હા કારણ એને એને કે મારું બગાડી નાખશે એવું એનો પડગો કેમ પડે કે આપણો કચરો હોવો જ તો જ બેને લાગે મારું બગાડી નાખશે આપણો કચરો ખલાસ થાય એને લાગે મારું બગાડી શકે જ નહીં ના જેમ નાના છોકરાને કે છે ને કે કાકા કાકાને જોઈએ ને રડવાનું શરૂ કરે કેમ એવું થતું હશે મૂંછને લીધે નહીં એને આપડા અહંકાર નો તાપ લાગે છે આપડે બાળક કરતા પણ બાળક થઈએ ને તો એને આપણી જોડે મજા આવે લઘુત્તમ એટલે આપણા અહંકાર નો ડિફરન્સ આવી રીતે ખબર પડે એ બાળકોને આપણને જોઈને જ આનંદ થાય કે હું તમારી પાસે બેસું એને રમવાનું નાના નહીં નાનો ત્રણ વર્ષ નો બાબુ હોય એને બે બે વર્ષ નો કોઈ બાબુ આવે ને તો ક્યાંથી આવ્યો છે તું સિમંદર સિટી માં રહું છું એવું ચાલુ કરે વાત જોઈ લેતા એના લેવલ નો છે એને દેખાય છે મારા જેવડો જ છે આપ કરો છો ને એવી રીતના આવડા મોટા માણસ નો અહંકાર જો નાનકડો થાય બાળક કરતા તો એને એ દેહ નથી દેખાતો તમે અહંકાર ક્યાં વર્તે છે એ એને દેખાય છે કારણ આત્મા છે ને પોતે રોંગ બિલીફ વાળો એટલે અહંકાર કહેવાય છે એને એ તરત જ મેચિંગ થઈ જાય એટલે સ્ત્રીને પણ સૌથી વધારે બોલો બાળકોને તો પછી ખબર પડે પણ સ્ત્રી તો સૌથી વધારે જાગૃત એ જોતાની હાથે સમજી જાય કે હવે આ મોહ વિકારી છે કે છે આપણને કે ખરી કે જો તમારો પેલો દોસ્તાર આવે છે ને ઘરમાં પેસવા નહીં દેવાનું તો બહાર બતાવી દેવાનું ઘરમાં નહી લાવતા મારો જિગરજન તમે કહું છું હમજતા નથી કે પણ એને સૌથી પહેલું જેમ ટિકિટ ચેકરને કોના પાસે ટિકિટ નથી ગંધ આવે ને બિલાડીને ઉંદરડી ને ગંધ આવે એમ બહેનોને આવિકારની ગંધ આવે સહજ સહજ એટલે આપણે એનો પડઘો પડે આપણો ચોખ્ખું થાય એટલે પડઘા પડે પછી એટલે આપણે પડઘા પડવા નથી આપણે આપણું ચોખ્ખું જ કરવું છે પોઈન્ટ શું છે કે આ થર્મોમીટર હોય છે બહુ સરસ થર્મ હા હા હા